દેવીક્રિયાના વ્યવસાયને લઈ બદનામ થયેલ થરાદ તાલુકામાં એએસપીએ દરોડો પાડીને એક કુટળખાનું ઝડપી પાડ્યું છે. થરાદમાં આવેલ પંચવસી સોસાયટીમાંથી આ કુટળખાનું ઝડપાયું છે, જેમાં પોલીસે બે મહિલાઓ અને એક પુરુષને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોહીના વેપારનો કાળો કારોબાર ચાલતો હતો. આ બધીથી બરબાદ થતા યુવાધનને બચાવવા માટે તેને અટકાવવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી માંગ પણ ઉઠી રહી હતી. ત્યારે આજે થરાદમાં એએસપી પૂજા યાદવે થરાદની પંચવટી સોસાયટીમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન પંચવટી સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી બે મહિલાઓ અને એક પુરુષને દેહ વિક્રીનો વ્યવસાય કરતા રંગે હાથ ઝડપી પાડતા થરાદમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બે મહિલાઓ અને એક પુરુષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદમાં આવેલા નવા એએસપી પૂજા યાદવ, થરાદ પીઆઈ જે બી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી દેહ વિક્રયના કારોબારને ખુલ્લો પાડ્યો છે. આ દરોડા દરમિયાન દેહ વિક્રયના વ્યવસાય સાથે સંકળાયેલી બે મહિલાઓ અને એક યુવકને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 25,500 મુદ્દામાલ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. और अपनी बेटी श्वेताबेन के साथ मिलके अपने घर पे प्रोस्टिट्यूशन हाउस चलाया हुआ था, जिसमें वो अपने फ़ोन के थ्रू कस्टमर्स को और बाहर से लड़कियों को बुलाती थी. और इस अनैतिक धंधे का कल पर्दाफाश हमने किया, जिसमें एक भोग पन्नार हमें मिली जिसे हमने मुक्त कराया. और इसके इस धंधे के अनैतिक कार्य को हमने इमोरल ट्रैफिकिंग प्रिवेंशन एक्ट के अंडर बुक किया गया है. और इसको हमें पर्दाफाश करने के लिए हमने एक टीम बनाई, जिसमें दो पुलिस की गाड़ियाँ जो लचकी थी उसके घर के एक गाड़ी आगे एक गाड़ी पीछे रखी और एक डमी कस्टमर को अंदर भेजा गया. डमी कस्टमर का जैसे ही आदेश आया, जैसे ही उसने हमें हिंट दिया, तो दोनों साइड से हमने रेड किया, जिसमें दो कमरे में हमें एक कमरे में लक्ष्मी बेन मिली उसके बेटे और अपनी बेटी के साथ, और एक कमरे में भोग बन्नार और हमारे डमी कस्टमर के साथ मिली. तो उसके बाद हम उनको यहाँ पुलिस स्टेशन में आगे कार्रवाई के लिए लेके आए. आगे इस कार्य में तपास जारी है और इस धंधे में कौन कौन इन्वॉल्व है वो आगे तपास के दरमियान पता लगेगा.